સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ઘરમાં રમી રહેલી બાળકીએ ગરોડીને ખોરાક સમજી મોઢામાં મૂકી દેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મૂળ બિહારના વતની અભિષેક સિંઘ હાલ કડોદરા વિસ્તારમાં શ્રીનિવાસ સોસાયટીમાં પત્ની અને સાત મહિનાની બાળકી નીતારા સાથે રહેશે બપોરે અભિષેકની પત્ની અને પુત્રી નીતારા ઘરમાં હતા અને તે દરમિયાન નીતારાએ રમતા રમતા ગરોડીને ઉચકીને મોઢામાં મૂકી દીધી હતી માતાની નજર નિતારા પર પડતા બાળકીના મોઢામાંથી ગરોડીને બહાર કાઢી અભિષેકને જાણ કરી હતી અભિષેક નોકરી પરથી ઘરે આવી નીતારાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મોટી હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા નીતારાને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી જ્યાં હાજર તબીબે નીતારાને દાખલ કરી સારવાર આપી હતી હાલ નિતારાની તબિયત સારી હોવાનું સારવાર કરનાર તબીબોએ જણાવ્યું છે સુરતમાં સાત મહિનાની માસુમના હાથમાં ચવાયેલી ગરોળી જોતા માતાના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી